છો બાળ મિત્રો મજામાં છો ને સો બાળ મિત્રો આજે આપણે આ વિડિયો માં ડિસેમ્બર ની સ્વાપોતી માં વિષય ગણિત માં પાના નંબર 22 23 24 અને 25 શીખીશું બરાબર તો બાળ મિત્રો તમારે સૌએ સ્વાપોતી પેન્સિલ અને રબર કાઢીને તૈયાર રહેવાનું છે તમે સૌ તૈયાર છો ને જો બાળ મિત્રો હું તમને બોર્ડમાં અથવા સ્વાપોતીમાં જે રીતે સમજાવું એની તમારે ઘરે બોલીને લખવાનું છે બરાબર તો જો બાળ મિત્રો તમને અહીંયા હું બોર્ડમાં સમજાવું છું બરાબર તમને સ્વાપોતીમાં આપી છે હું તમને બોર્ડમાં લખીને સમજાવું છું એની રીતે તમારે સ્વાપોતીમાં લખવાનું છે બરાબર તો જુઓ આજે તારીખ કઈ છે એ તારીખ પી સોમવાર ડિસેમ્બર ની સ્વાપોતી વિષય ભણી બરાબર વિદ્યાર્થી ક્લાસ ફોર એ તમે પાના નંબર 22 પાના નંબર 22 માં શું આપેલું છે 71 77 71 આપેલા છે અંકમાં અને આપ્યા છે શબ્દમાં બરાબર એ તમારી સ્વાપોતી માં આ રીતે આપેલું છે Bye.
સમજાવી દઉં બરાબર અહીંયા તમને
71 આપ્યા છે તો આ રીતે તમારે ખાના ખાલી આપેલા છે તો તમારે નીચે લખવાનું 7 4 74 7 4 74 7 4 74 7 4 74 બધા ખાનામાં પછી લખવાનું 70 4 74 70 4 74 70 4 74 આ રીતે બધા ખાનામાં લખવાનું છે બરાબર પછી નીચે તમને આપ્યું છે એ કેટલા ચિત્રો છે 30 છે તો આ રીતે 30 લખવાના છે બરાબર તો તમને સૌને સમજ પડી ગઈ ને કઈ રીતે લખવાનું છે તો ગણિતમાં આજે આપણે ખરું કાઢો તો આ છે શિયાળાનું ચિત્ર ના આ છે ઉનાળાનું બરાબર આ શિયાળાનું છે તો આની ઉપર તમારે આ રીતે
खरु करण जो बीजा चित्र में बराबर હવે જુઓ ચોમાસાની વસ્તુ પર ખરું કરો તો આ ચોમાસાની વસ્તુ છે નથી આ છે નથી તો આની ઉપર ખરું કરવાનું છે બરાબર હવે ઉનાળામાં આવતા ફળો તો ઉનાળામાં શું આવે તરબૂચ આવે બરાબર તો આની ઉપર ખરું કરવાનું છે પછી નીચે જુઓ શિયાળામાં કયા ફળ આવે છે તો બોર અને જામફળ ઉનાળામાં કયા ફળ આવે છે કેરી અને તરબૂચ ચોમાસામાં કયા ફળ આવે છે આલુ અને જાંબુ પછી શિયાળામાં કયા તહેવાર આવે છે ઉત્તરાયણ ઉનાળામાં કયો તહેવાર આવે હોળી પછી ચોમાસામાં કયો તહેવાર આવે રક્ષાબંધન ઠંડી ક્યારે પડે તો શિયાળામાં ગરમી ક્યારે પડે ઉનાળામાં વરસાદ ક્યારે પડે ચોમાસામાં બરાબર તો આજે આપણે વિષય ગણિત અને સામાન્ય જ્ઞાનમાં જોયું બરાબર સામાન્ય જ્ઞાનમાં તમારે પાના નંબર 55 માં ખાલી હોમવર્ક Okay, itu baru mikro temen sama nih. Namaste.